जय श्री स्वामीनारायण। श्री सज्जानंद गुरुकुल मानुकुआ संचालित SSGM CBSE स्कूल ऑनलाइन एजुकेशन में आप सर्वेनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे अगाउना विडियो में ठागा ठैया करू छू भाग बीजो पहेलो जोई गया, हवे आपणे भाग बीजो जोईए। હવે વિદ્યાર્થીઓ થોડું પુનરાવર્તન કરી લઈએ તો પહેલા ભાગમાં આપણે શું જોયું, તો કાબર અને કાગડાની વાર્તા જોઈ। કાગડો કેવી રીતે લુહાર પાસે જાય અને ગપ્પા મારે છે પોતાની ચાંચ ઘડાવવાના બાને। પછી કાબર છે એ ખેતર આખું ખેડી નાખે છે અને સરસ મજાનો બાજરો ઉગાડે છે। હવે આ બધી વાર્તા તમે ભાગ પહેલામાં જોઈ, તો વિદ્યાર્થીઓ એ વાર્તાના આધારે આપણે સ્વાધ્યાય જોઈએ। વાક્યો કોણ બોલે છે તે લખવાના છે, જોઈએ વિદ્યાર્થીઓ। તમને વાર્તા યાદ હશે અથવા તો જો વિદ્યાર્થીઓ તમને વાર્તા યાદ ના હોય તો તમે પહેલો ભાગ જોઈ લેશો। હવે વાક્યો કોણ બોલે છે તે લખો, વાક્યો કોણ બોલે છે તે લખો, જોઈએ આપણે। તો બહુ સારું, ચાલો। બહુ સારું ચાલો, બીજું વાક્ય છે ચાલો બાજરો બહુ સારો ઉગ્યો છે, ચાલો બાજરો બહુ સારો ઉગ્યો છે। ત્રીજું વાક્ય જોઈએ, ખોટી દાનતના ફળ હવે બરાબર ચાખશો, ખોટી ખોટી દાનતના ફળ હવે બરાબર ચાખશો। જોઈએ વિદ્યાર્થીઓ, પહેલું વાક્ય બહુ સારું ચાલો, તો આ વાક્ય જ્યારે કાગડો છે એ લુહાર પાસે ચાંચ ઘડાવવા માટે જાય છે ત્યારે કાબર બહેન કહે છે કે બાજરો તો સરસ મજાનો ખેતરમાં ઉગી ગયો છે ને બોલાવા જાય છે, ત્યારે કાગડાભાઈ શું કહે છે કાબર બહેનને કે સારું ચાલો। તો આ વાક્ય કોણ બોલે છે, તો કાગડો કોણ બોલે છે વિદ્યાર્થીઓ, કાગડો। હવે બીજું વાક્ય જોઈ, ચાલો બાજરો બહુ સારો ઉગ્યો છે, હમણાં જ આપણે વાત કરી કે કાગડાભાઈ ગપ્પા મારે છે લુહાર પાસે ત્યારે કાબર બહેન છે એ જાય છે અને કાગડાભાઈને કહે છે કે ચાલો બાજરો બહુ સારો ઉગ્યો છે, તો આ વાક્ય કાબર બોલે છે। ત્રીજું વાક્ય જોઈએ, ખોટી દાનતના ફળ હવે બરાબર ચાખશો, બે ઢગલા કરેલા હોય છે એક બાજરાનો અને એક ઢૂસાનો, તો મોટો ઢગલો જોઈ અને કાગડો છે એ ઢૂસામાં ઢૂસા ઉપર એટલે કે એને એવું થાય છે કે આ બાજરાનો ઢગલો છે મોટો એમ કરી એ ઉપર બેસે છે, પણ ઉપર જ બાજરો હતો, બાજરાની નીચે શું હતું તો ઢૂસા ભરેલા હતા, તો એ જ્યારે બેસે છે ઢગલા ઉપર ત્યારે અંદર ઢગલામાં જતો રહે છે, એટલે કાબર બહેન આ વાક્ય બોલે છે કે ખોટી દાનતના ફળ હવે બરાબર ચાખશો, તો આ વાક્ય કોણ બોલે છે, કાબર। વિદ્યાર્થીઓ હવે પછીનો પ્રશ્ન છે, નો નો ના ની નુ મૂકીને ખાલી જગ્યા પૂરો,
નો નો ની નું અને ના મૂકી ખાલી જગ્યા પૂરો જોઈએ વિદ્યાર્થીઓ પેલી ખાલી જગ્યા કાગડા કાગડા ખાલી જગ્યા ચાંચ તૂટી ગઈ બીજું જોઈએ કાપણી ખાલી જગ્યા વખત થયો છે કાપણી ખાલી જગ્યા વખત થયો છે ત્રીજી ખાલી જગ્યા કાબર અને કાગડા ખાલી જગ્યાનું કામ બાજરો કાપવાનું હતું કાબર અને કાગડાનું કામ કાગડા ખાલી જગ્યા કામ બાજરો કાપવાનું હતું તો જોઈએ વિદ્યાર્થીઓ કાગડા ખાલી જગ્યા ચાંચ તૂટી ગઈ તો કાગડા ની ચાંચ તૂટી ગઈ કાપણી ખાલી જગ્યા વખત થયો છે તો કાપણી નો વખત થયો છે કાબર અને કાગડા ખાલી જગ્યા કામ બાજરો કાઢવાનું હતું તો કાબર અને કાગડા નું કામ બાજરો કાપવાનું હતું તો શું આવશે નું આવશે બરાબર હવે પછીનું જોઈએ તો પ્રશ્ન નંબર 3 નમૂનો આપેલો છે એટલે કે એક્ઝામ્પલ આપેલું છે તમને અર્થ વગરનો શબ્દ એટલે કે અર્થ વગરના મૂળાક્ષરો આપેલા છે શબ્દ આપેલો છે એને અર્થપૂર્ણ શબ્દ બનાવી અને લખવાનો રહેશે હવે જોઈએ તો ક બ ત ને ર ચાર મૂળાક્ષર આપેલા છે કયા કયા તો ક બ ત ર હવે આ બધા મૂળાક્ષરને ભેગા કરી અને એને એક શબ્દ બનાવવાનો છે અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે તો કયો શબ્દ બનશે તો કબૂતર કબૂતર હવે બીજો શબ્દ જોઈએ તો ખડત ખડત વિદ્યાર્થી વિચારો કયો શબ્દ બનશે બ જ ર ઢ ગ લ ખ ત ર તો જોઈએ આપણે ખડત હવે ખડતને એટલે કે આ ત્રણેય મૂળાક્ષરોનો ઉપયોગ કરી તો કયો શબ્દ બનશે તો ખેડૂત શું બનશે ખેડૂત બજર તો વાર્તામાં આ મૂળાક્ષર ઉપરથી કયો શબ્દ આવે છે બાજરો ઢગલ તો વિચારો વિદ્યાર્થીઓ વાર્તામાં કયો શબ્દ આવે છે આ મૂળાક્ષર ઉપરથી તો ઢગલો પછીનો શબ્દ ખતર ખ એક મૂળાક્ષર ત અને ર તો બધા જ મૂળાક્ષરને ભેગા કરીએ તો કયો શબ્દ બનશે પણ અર્થપૂર્ણ શબ્દ હોવો જોઈએ હવે આ ત્રણેય મૂળાક્ષરને ભેગા કરશું તો ખતર બનશે શબ્દ ખતરનો અર્થ કંઈ જ થતો નથી પણ વાર્તામાં ખેતર આવે છે તો ખેતર બનશે શબ્દ ખેતર હવે થોડાક વિરુદ્ધાર્થી શબ્દ પણ જોઈએ વાર્તા ઉપરથી સુંદર
विचारजो विद्यार्थीओ के आ शब्दना विरुद्धार्थी शब्द शू थाय। मोटू, त्रीजू छे मुश्किल, चौथू छे निराश। तो जोईए जवाब। सुंदर तो बेडोळ, सुंदर नु बेडोळ विरुद्धार्थी थसे। मोटू तो नानू। मुश्किल एनु विरुद्धार्थी शब्द सहेलू। छेलो शब्द छे निराश, निराश तो एनो विरुद्धार्थी थसे आशा। फरीथी જોઈ લઈએ। સુંદર તો બેડોળ, મોટું તો નાનું, મુશ્કેલ તો સહેલું, નિરાશ તો આશા। હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ। કણસમાંથી બાજરીના દાણા કાઢી લીધા પછી રહેતા ફોતરા। કણસમાંથી બાજરીના દાણા કાઢી લીધા પછી રહેતા ફોતરા। બીજું છે ખેતરમાંથી નકામું, ખેતરમાંથી નકામું ઘાસ ઉખેડી નાખું। તો કણસમાંથી બાજરીના દાણા કાઢી લીધા પછી રહેતા ફોતરા। તો શબ્દ સમૂહ માટે એક શબ્દ આવશે ઢૂસા। બીજું જોઈએ તો ખેતરમાંથી નકામું ઘાસ ઉખેડી નાખવું, ખેતરમાંથી નકામું ઘાસ ઉખેડી નાખવું તો એના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે, તો એને કહેશું નિંદણ। વિદ્યાર્થીઓ આ હતું તમારું સ્વાધ્યાય। હવે વિદ્યાર્થીઓ આજનું તમારું હોમવર્ક રહેશે પ્રશ્ન નંબર 6, પાના નંબર 30, પાના નંબર 30। એનામાં પ્રશ્ન નંબર 6 સૂચના મુજબ કરવાનું છે, એટલે કે તમારા ગામમાં કારીગરોની યાદી બનાવવાની છે। કારીગરો એટલે કે વ્યવસાયકારો તમારા ગામમાં, કે તમને જે જે વ્યવસાયકારોનો ખ્યાલ હોય એ વ્યવસાયકારોની યાદી બનાવવાની છે। બીજું છે આ કારીગરોના ઓજારોની યાદી બનાવવાની છે। હવે જે કારીગરોની તમે યાદી બનાવી છે એના ઓજારો, ઓજારો એટલે કે સાધનો, એ કયા કયા સાધનનો ઉપયોગ કરે છે એની પણ યાદી તમારે બનાવવાની રહેશે। ત્રીજો પ્રશ્ન છે કારીગર અને ઓજાના નામ લઈ વાક્ય બનાવવાનું છે। હવે સાચી જોડ બનાવવા કોને કોને મળવું પડ્યું તેની પણ ચર્ચા કરવાની છે। હવે તમારે આસપાસ કોઈ પણ કારીગર રહેતા હોય કે વ્યવસાયકારો રહેતા હોય તો એના પાસે જઈ અને તમે ચર્ચા પણ કરી શકો છો। જો તમને એના વિશે કોઈ ખ્યાલ ના હોય તો તમે એના પાસે જઈ અને આના વિશેની જાણકારી પણ લઈ શકો છો। તો વિદ્યાર્થીઓ આજનો આ જે હોમવર્ક છે એ આપણે માઇક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા જ્યારે આપણે મીટિંગ્સ છે એ મીટિંગ્સમાં
તમારે કોઈ પણ પ્રશ્ન છે, મુશ્કેલી છે, કોઈ પ્રશ્ન છે તો એનો ઉકેલ તો આપણે લાવશું જ, પણ સાથે સાથે એ ટીન્સમાં આપણે આ હોમવર્ક વિશેની પણ ચર્ચા કરીશું, બરાબર? તો ત્યાં સુધી તમે આ શો હોમવર્ક રેડી કરી રાખશો. વિદ્યાર્થી મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલને શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક જરૂરથી કરશો. તેમજ હવે પછીના વિડીયોઝમાં નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા તરફથી જય શ્રી સ્વામિનારાયણ.